ઉનાળો આવે ને એટલે મારા બા શું કરે ખબર છે, રાત્રે કાળી દ્રાક્ષ અને સાકર પલાળે અને રોજ સવારે એને ક્રશ કરીને પી જવાનું કમ્પલસરી. તમારે ત્યાં પણ એવી કોઈ ટ્રેડિશન ખરી કે ઉનાળા માટે ખાસ હોય? યસ, કાળી દ્રાક્ષ જો વાત કરીને તો મારા ઘરમાં પણ સેમ વસ્તુ છે. મારા પપ્પા પણ એ વસ્તુ કરે છે. ઓકે. અને એને પી જાય છે અને ત્યાર પછી જે થોડું એનું જે આપણે સ્ટ્રેન કરીએ છીએ અને જે બાકીનું બચી જાય છે એમાં થોડું આમચૂર પાવડર અને સંચર પાવડર નાખીને એમ કે ને કે ખાઈ શકાય તે કંઈ પણ ખાય તેના પછી મુખવાસ જેવું તો એ ખાય છે. ઓકે. અને પેલા તો કેવું હતું કે સ્પેશિયલી શિયાળુ માટલા લેતા કે જે ઉનાળામાં રહે એટલે ઠંડુ પાણી, એટલે ફ્રીઝનું પાણી તમે બની શકે એટલું ઓછું વાપરો. યસ. અને હજુ પણ મારા ઘરમાં એમ કે માટલાનું જ પાણી વધારે પીવાય છે. અને ઘણી બધી ટ્રેડિશન કે જે શિયાળો ઉનાળો ચોમાસામાં ફોલો થતી હોય એ બધી જ ફોલો થાય છે. ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં પણ એમ કે ઘણી બધી વસ્તુ કે જે ખોરાક આપણે એમ કે ઘણી બધી ચેન્જ થઈ જાય છે, કારણ કે શિયાળામાં બહુ બધા વેજીટેબલ્સ હોય, ઉનાળામાં એલિમિનેશન આવી જાય છે, તો એ પ્રમાણે જે રૂટિનમાં બધી વાનગી બનતી હતી એમાં પણ ચેન્જ થાય છે. યસ. અને અત્યારે અહીંયા તો કેવું છે કે હવે કમ્પ્લીટલી આપણે એસી જનરેશન છે કે જ્યાં જુઓ ત્યાં બસ એસી, ફ્રીઝ, મોકટેલ્સ, આઈસ્ક્રીમ એ બધાનો જ જમાનો છે. પણ આ જે ટ્રેડિશન જે બધી ફોલો થતી આવી છે એને પણ આપણે ફોલો કરવા જોઈએ. હા, અને એ આપણે એમ કે ને કે ભૂલવું જ ના જોઈએ. કારણ કે અમારી સાઈડ વાત કરું તો એસી ને એવું ઘણા જગ્યા હશે પણ અમારી સાઈડ ઝાડ જ એટલા બધા છે એમ કે ને કે પોતપોતાના ખેતરો ને હા એ જે નેચરલ ઠંડક છે ને એમ કે એ આખું આપણને એમ કે બહુ આનંદ જેવું આપે, એકદમ સુકૂન જેવું લાગે. બસ આઈસ્ક્રીમ કે આપણે મોકટેલ્સ ની વાત કરીએ તો અમારી સાઈડ છાસ, દહીં એ બધું થોડું એમ કે ને કે હજુ પણ એટલું પ્રચલિત છે. હા, દેશી કે બપોરે જમવા સાથે છાસ જોઈએ એટલે જોઈએ જ. હા, એ તો છે. પણ એ જે ટ્રેડિશન છે એને આપણે ભૂલવું ના જ જોઈએ અને એના માટે જ આજે મસ્ત મજાની ટ્રેડિશનલ રેસિપીઝ બનવાની છે ફોર સમર. યસ. ઓકે. તો ઉનાળા માટે ખાસ સમર સ્પેશિયલ લોસ્ટ રેસિપી શીખવાની છે જે તમારે બનાવવાની છે, ભૂલવાની બિલકુલ નથી. શરૂ કરીએ વાડીલાલ આઈસ્ક્રીમ પ્રસ્તુત રસોઈ શો. તો સમર સ્પેશિયલ રેસિપીમાં શું છે? અત્યારે આપણે એક ટોપના દાળ ભાત બનાવવાના છે. એક ટોપના દાળ ભાત? યસ. એટલે દાળ ભાત ભેગા? હા, ભેગા દાળ ભાત પ્લસ આમાં શાક પણ આવી જાય છે એટલે એવું કહી શકે કે આપણે ભેગા દાળ ભાત શાક બનાવવાના છે. દાળ ભાત શાક બધું ભેગું? યસ. આ તો એકદમ એક્સક્લુઝિવ કહેવાય ને કે કોઈ મહેનત નહીં, બધું ભેગું વઘારી દીધું અને ખાઈ લો. એ જ એમ કે ને કે ઉનાળાની ખાસ ટ્રેડિશન જે જૂના જમાનામાં એમ કે લોકોએ શોધેલું હોય આપણા જે દાદી ને એ બધાએ, તો એનું મેઇન રીઝન જ એ હોય શકે કે એ ફટાફટ બની જાય, આપણે ખાધા પછી એકદમ સંતોષ જેવો થાય, પેટ ભરાઈ ગયું. યસ. ઓકે. અને જુદું જુદું રાંધવું બી ના પડે. હા. યસ. દાળ અલગ, ભાત અલગ, શાક અલગ. યસ. ઓકે. જોઈ લઈએ ઇન્ગ્રેડિયન્ટ. ચોક્કસથી. તુવેરની દાળ છે અને પલાણીને રાખી હતી, ચોખા છે, ડુંગળી, વટાણા, રીંગણ છે, ફ્રેશ ટોપરાનું ખમણ છે, બટાકા, સૂકા લાલ મરચાં, હિંગ, સુગર, આદુ મરચાંની પેસ્ટ છે, કોથમીર છે અને ઘી. ઓકે. દાળ ભાત વધ્યા હોય ને તો મારી મમ્મી મસ્ત વઘારી દેતી હોય. યસ. આમ કાંદા લસણનો મસ્ત વઘાર કરી. યસ. પણ આમાં તો શાક પણ છે. યસ. ઓકે. સ્ટાર્ટ કરીએ? ચોક્કસથી. પહેલાં આપણે એક મસાલો બનાવવાનો છે, બનાવી લઈએ. ફ્રેશ કોપરું ખમણ છે એ લઈ લઈએ 1 કપ જેટલું. એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું ધાણા પાવડર, 1 ટીસ્પૂન જેટલું હળદર, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, ખાંડ લઈએ છે 2 ટીસ્પૂન જેટલી, આદુ મરચાંની પેસ્ટ છે એ લઈએ 1 ટીસ્પૂન જેટલી, 2 ટેબલસ્પૂન જેટલા આપણે કોથમીર એડ કરીશું, 7 પ્રમાણે આપણે થોડું મીઠું એડ કરીશું, થોડું તેલ એડ કરીશું 1 ટીસ્પૂન જેટલું. આપણે ભરેલા શાકમાં જે રીતે મસાલો કરીએ છીએ એ ટાઈપનો આ સ્ટફિંગ થાય છે. ઓકે. ફ્રેશ કોપરાનું ખમણ ના હોય તો તમે આપણું જે માર્કેટમાં સૂકું મળે છે એ તમે લઈ શકો, પણ ફ્રેશ કોપરાથી થોડું એમ કે ને ફ્લેવર વધારે સારું લાગશે. બહુ ફાઇન લાગશે. હવે રીંગણ, અત્યારે એક મોટી સાઈઝનું રીંગણ લીધું હતું. ઓકે. સપોઝ અત્યારે હું કટ કરીને લઉં છું કારણ કે મારા ઘરમાં આ જ રીતે થોડું બધાને ભાવે છે, પણ નોર્મલી અને એમ કે સ્ટફ થઈને કરતા જે રીતે આપણે રીંગણના રવૈયા બનાવતા હોય એટલે બધા સબ્જી એમ કે નાની સાઈઝના લે અને તેની વચ્ચે સ્ટફિંગ થતું એ ઝીણી બટાકી રવૈયા એ બધું ભરી દેવાનું. યસ. ફાઇન. અત્યારે કટ કરેલા રીંગણ લઈએ.
અને પહેલા જેમ કે ને કે આ રેસીપીમાં ત્રણ વસ્તુ કમ્પલસરી યુઝ થતી શાકભાજીમાં, રીંગણ, બટાકા અને ડુંગળી. પણ સાથે આપણે એમ કે ને આપણે વટાણા પણ લઈએ છીએ, એ સિવાય તમારે પણ ઘરમાં જે અવેલેબલ હોય એ લઈ શકાય. બરાબર. એક રંગ બટાકો હતો એને કટ કરી લીધો છે સ્કીન સાથે, તો એડ કરીએ. છાલ સાથે જ લેવાનું? હા, બધું મિક્સ કરી દઈએ. ઉનાળામાં તો શાકનો બી એટલો બધો પ્રોબ્લેમ થતો હોય, એકદમ ટેસ્ટલેસ સબ્જી મળતી હોય. હા, યસ, મળતી હોય ઘણી બધી ટાઈપની, પણ આમ ટેસ્ટમાં મજા ના આવે. હા, મજા નહીં આવે. જે શિયાળામાં કે ને કે એની ફ્રેશનેસ હોય, એનો જે રિયલ ટેસ્ટ હોય એ શિયાળમાં આપણને મળી જાય, ઉનાળામાં નહીં મળે. એટલે જેમ કે ઉનાળાનું જે આપણું ખાવાનું હોય એ મુખ્યત્વે ઘણું સિમ્પલ હોય, જે ખાધા પછી એમ કે ને કે આનંદ થવો જોઈએ, કારણ કે ઉનાળામાં આપણે બહુ એમ કે ને કે થાક લાગી જ જતો હોય, કઈ કરતા હોવ કે ના કરતા. બહારના એટમોસ્ફિયરની અસર આપણા શરીર ઉપર પડતી હોય, અને ખાધા પછી એમ કે ને પેટને ઠંડક મળે એ ટાઈપનું પણ આપણે કંઈક લેતા હોઈએ. બરાબર. એમાં ડુંગળી છે એક નંગ હતી, એના પણ મોટા ટુકડા કરી લીધા છે, એડ કરી લઈએ. એટલે અત્યારે આપણે થોડું મેરિનેશન જેવું કરીએ. હા, યસ. એકલું ઘી કે ઓઇલ લેવું હોય તો પણ લઈ શકાય. એટલે આજે મેરિનેશન જેવું કર્યું છે એની અંદર આપણે થોડા કડક શાકભાજી જ લેવાના. હા, આપણે પ્રેશર કુક કરવાના છે, એટલે એમ કે કડક લીધા હશે તો પણ એ પ્રોપરલી કુક થઈ જશે. હા, એટલે ટામેટા કે એવું ના? ના, ટામેટા આપણે અત્યારે નથી લેતા, કારણ કે ટામેટા કે એકદમ મસી જેવા છે અને એની થોડી ખટાશ ને એવું પણ હોય છે. જ્યારે આ ત્રણ એમ કે બેઝિક વેજીટેબલ કહી શકાય, પણ આ દાળ અને શાક સાથે એકદમ સરસ જશે. એટલે દાળ અને જે તુવેરની દાળ છે એની વાત તેને કરો. ઓકે, આપણે 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. સુકા લાલ મરચા છે એ બે નંગ એડ કરીશું. હિંગ છે એ 1/4 ટીસ્પૂન જેટલી એડ કરીશું. એક કપ દાળ હતી તુવેરની દાળ, એને પલાળીને રાખી હતી એ એડ કરીએ. પલાળેલા ચોખા હતા, અત્યારે મેં બાસમતી લીધા છે, પણ તમે રૂટિનમાં જે ખાતા હોય એ લઈ શકો છો. જે પાણીમાં સોક કરીએ તે પાણી સાથે લઈએ છીએ આપણે. બંનેનું પ્રમાણ એક જ સરખું રાખવાનું? હા, અત્યારે આપણે એક સરખું રાખ્યું છે, પણ આમાં તમને થોડું એમ કે લચકા પડતું જોઈતું હોય એ ટાઈપનું તમારે રાખવું હોય તો થોડી દાળ વધારે રાખવાની, તમને છૂટતો દાણો એ ટાઈપનું જોઈતું હોય તો થોડો ભાત વધારે રાખવાનો, અને પાણીમાં એ રીતે એડજસ્ટમેન્ટ તમારે કરી લેવાનું. હવે આપણે એમાં એમ કે ને કે જે દાળ અને ભાત એડ કર્યો તેના ભાગનો આપણે મસાલો કરી દઈએ. 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. ચોખા અને દાળના ભાગનું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. આદુ મરચા લસણની પેસ્ટ એડ કરીશું 1 ટીસ્પૂન જેટલી. બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી એડ કરીએ. ખીચડી ખાતા હોય બેની વચ્ચેનું જે આપણે કહી શકીએ ને એ ટાઈપનું ટેક્સચર હશે. હવે જે આપણે શાકભાજીને મેરિનેટ કર્યું હતું એ બધું મૂકી દઈએ ઉપર. ઉનાળામાં ખાસ એવું થતું હોય કે તમે ક્યાંક બહાર ગયા હો અને બહારથી આવ્યા હો અને પછી તમને બહુ જ કંટાળો આવતો હોય કે યાર હવે શું બનાવું, અને આ બધી જ વસ્તુઓ તમારા ઘરમાં હોય જ. હા,
એકદમ ઈઝીલી વન પોટ મીલ બની જાય. યસ, અને એમ કે ને કે બધી જ વસ્તુ આવી ગઈ એની અંદર, આપણે જેમ કીધું એમ કે દાળ ભાત અને શાક. યસ, એટલે તમારું ફટાફટ બની પણ જશે અને ખાવાની પણ એકદમ મજા આવશે. હજુ થોડું પાણી એડ કરીએ. યસ, વટાણા લઈશું 1/4 કપ જેટલા. યસ, ઘરમાં તમે તુવેરના દાણા સ્ટોર કરીને રાખતા હો તો પાપડીના દાણા સ્ટોર કરીને રાખતા હો તો પણ એડ કરી શકો છો. યસ, બંધ કરી દેજો. ઓકે, અને બે વિસલ વગાડવાની છે. ઓકે, ચલો આપણે ચેક કરી લઈએ. ઓકે, કુકર ઠંડુ પણ થઈ ગયું છે. યસ, બસ હવે આપણે એને સર્વ કરીશું. ઓકે, બધું એકદમ સરસ ચડી ગયું છે અને મસાલા બી બહુ જ સરસ રીતે એકબીજા સાથે મર્જ થઈ ગયા છે. યસ, અને એની અરોમા પણ બહુ ફાઇન આવે છે. યસ, ફ્રેશ નારિયેળ. યસ, આ નોર્મલી એમ કે ને કે દહીં અથવા છાશ સાથે સર્વ થતું હોય, તો આપણે થોડું દહીં લઈએ છીએ પ્લેટમાં. અચ્છા, આની સાથે રાયતું બી બહુ ફાઇન લાગે. હા, રાયતું પણ તમે કોઈ પણ લઈ શકો. ઓકે, થોડું લાલ મરચું પાવડર છે એ બરાબર રહી જોઈએ. કોથમીરથી ગાર્નિશ કરીએ. થોડું ઘી મૂકીશું ઉપરથી. દાળ ભાતમાં ઘી તો હોય જ. યસ, બસ આની સાથે રાયતું અને પાપડ. યસ, ઇનફ. અને અમારી સાઈડ તો એમ કે ને કે અથાણા પણ અત્યારે સીઝન છે એટલે ફ્રેશ અથાણા બનતા હોય અથવા ઇન્સ્ટન્ટ કાચી કેરીનો અથાણું સુપર એ સૌ થતું હોય તો એકદમ ઇઝી એવા એક ટોપના દાળ ભાત તૈયાર છે. દાળ ભાત બનાવવા માટે જોઈશે શાકનો મસાલો બનાવવા માટે ફ્રેશ ચોપરાનું છી 1 કપ, ધાણા જીરું 1 ટીસ્પૂન, હળદર 1 ટીસ્પૂન, લાલ મરચું 1/4 ટીસ્પૂન, ખાંડ 2 ટીસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, કોથમીર 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ટીસ્પૂન, તમારેલા રીંગણ 1 નંગ, તમારેલા બટાકા 1 નંગ, તમારેલી ડુંગળી 1 નંગ. દાળ ભાત વઘારવા માટે જોઈશે ઘી 1 ટેબલ સ્પૂન, તેલ 1 ટીસ્પૂન, રાઈ 1 ટીસ્પૂન, જીરું 1 ટીસ્પૂન, સૂકા લાલ મરચા 2 નંગ, હિંગ 1/4 ટીસ્પૂન, પલાળેલી તુવેરની દાળ 1 કપ, પલાળેલા બાસમતી ચોખા 1 કપ, હળદર 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, વટાણા 1/4 કપ. સર્વિંગ માટે જોઈશે દહીં, લાલ મરચું અને ઘી. ગાર્નિશિંગ માટે કોથમીર. એક ટોપના દાળ ભાત બનાવવાની રીત. શાકનો મસાલો બનાવવા માટે એક બાઉલમાં ફ્રેશ ચોપરાનું છી, ધાણા જીરું, હળદર, લાલ મરચું, ખાંડ, આદુ મરચાની પેસ્ટ, કોથમીર, મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં રીંગણ અને બટાકા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરો. હવે દાળ ભાત વઘારવા માટે કુકરમાં ઘી, તેલ, રાઈ, જીરું, સૂકા લાલ મરચા, હિંગ, પલાળેલી તુવેરની દાળ, બાસમતી ચોખા, હળદર, મીઠું અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી દો.
હવે તેમાં પાણી અને શાકનો મસાલો ઉમેરી વટાણા ઉમેરી ઢાંકણ ઢાંકી બે વિસલ વાગે તેટલું કૂક કરી લો. દાળ ભાત કૂક થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ પ્લેટમાં દહીં અને લાલ મરચું છાંટી કોથમીરથી ગાર્નિશ કરી ઘી મૂકી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ એક ટોપના દાળ ભાત. આપણે બધાએ સેવ ટામેટાનું શાક તો ખાધું જ હશે, પણ એની સાથે મુઠિયાનું ખાતા હોઈએ, ભાજી ખાતા હોઈએ, પણ ઉનાળામાં ગ્રીન્સ આપણે થોડા ઓછા લેતા હોઈએ, તેમાં તાંદર જો અને કેરીનો કોમ્બિનેશન બહુ જ ફાઇન. યસ, અને બીજું એવું છે કે આ સબ્જી આપણે જ્યારે ઉનાળાની લોસ્ટ રેસીપીની વાત કરીએ તો ઉનાળામાં તો બનતી જ, પણ અને રૂટીન જે તમે સબ્જીમાં પણ મૂકી શકો છો કે તમે બહાર કસે ગયા હો તો ફટાફટ એમ કે મૂક્યા જો તમે
છે, તેલ પણ ગરમ છે, તળી લઈએ. એ બાળી દઈએ.
મીઠા ટામેટા બનાવવા માટે જોઈશે. મૂઠિયા માટે સાંદરજાની ભાજી 1/2 કપ, મેથીની ભાજી 1/2 કપ, લસણની પેસ્ટ 1/4 ટીસ્પૂન, હિંગ 1/4 ટીસ્પૂન, અજમો 1 ટીસ્પૂન, તલ 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, હળદર 1/4 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, બેસન 2 ટીસ્પૂન, ઘઉંનો લોટ 1 ટીસ્પૂન, ચોખાનો લોટ 1 ટીસ્પૂન, લાલ મરચું 1/2 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. ગ્રેવી માટે જોઈશે તેલ 1 ટેબલસ્પૂન, તમાલપત્ર 1 નંગ, જીરું 1 ટીસ્પૂન, અજમો 1/4 ટીસ્પૂન, હિંગ ચપટી, લસણની પેસ્ટ 1 ટીસ્પૂન, સમારેલા ટામેટા 2-3 નંગ, હળદર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, લાલ મરચું 2 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, ખાંડ 1 ટીસ્પૂન. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ગાર્નિશિંગ માટે તલ. મૂઠિયા ટામેટા બનાવવાની રીત. મૂઠિયા બનાવવા માટે 1 બાઉલમાં તાંદરજાની ભાજી, મેથીની ભાજી, લસણની પેસ્ટ, હિંગ, અજમો, તલ, ખાંડ, હળદર, ધાણા જીરું અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં બેસન, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચું અને પાણી ઉમેરી મિક્સ કરી મૂઠિયાનું મિશ્રણ તૈયાર કરો. હવે તેલવાળો હાથ કરી મિશ્રણમાંથી મૂઠિયા વાળી લો. ગરમ તેલમાં મૂઠિયાને ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લો. ગ્રેવી માટે 1 પેનમાં તેલ, તમાલપત્ર, જીરું, અજમો, હિંગ, લસણની પેસ્ટ અને ટામેટાં ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી થોડું સ્મેશ કરી કૂક કરી લો. ત્યારબાદ તેમાં પાણી અને ખાંડ ઉમેરી 2-3 મિનિટ માટે કૂક કરી ગ્રેવી તૈયાર કરો. ગ્રેવીને સર્વિંગ પ્લેટમાં લઈ મૂઠિયા મૂકી તલથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન મૂઠિયા ટામેટા. સમર સ્પેશિયલ રેસિપીઝ લઈને આવ્યા છો આજે. સમરમાં કેવી કેવી રેસિપીઝ બનાવી તમને ગમે? સમરમાં આપણે જનરલી મોકટેલ્સ બનાવતા હોય, આઈસ્ક્રીમ્સ બનાવતા હોય, કોઈ કુલ બેવરેજીસ છે એ બનાવતા હોય, બરાબર છે, પણ રાયતા બનાવતા હોય આપણે, આજે આપણે એવી જ ટાઈપની એક રેસિપી બનાવવાના છે. અચ્છા, પાલક પછડી. પાલક પછડી, હા, એટલે રાયતા ભી કહી શકો તમે એને, સ્પાઈસી પિકલ ભી કહી શકો. અચ્છા, હા, એટલે ક્યાંની રેસિપી છે આ? જનરલી બધી જગ્યાએ યુઝ થાય છે. ઓકે, કર્ણાટક અને તામિલનાડુમાં આપણે જોવા જઈએ તો ત્યાં લોકો કરી તરીકે સર્વ કરે છે, એ લોકો કરી તરીકે યુઝ કરે છે. અચ્છા, હા, નોર્થ ઇન્ડિયામાં એ લોકો રાયતા તરીકે સર્વ કરે છે. અચ્છા, ઓકે, એક અલગ અલગ રેસિપીના અલગ 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 નામ છે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ, પાલક છે, ટામેટા છે, અડદની દાળ છે, ડુંગળી છે, ટોપરું છે, આદુ મરચાની પેસ્ટ, સૂકા લાલ મરચાં, દહીં અને લીમડો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હા, સૌથી પહેલા આપણે પાલકની પેસ્ટ કરશું. 1 બાઉલ પાલક લેશું આપણે. એની અંદર જ આપણે ટમેટા એડ કરી દેશું. અચ્છા, 1/2 બાઉલ ટમેટા છે. હા, કાંદા છે 1/2 બાઉલ. ઓકે, સૂકું ટોપરું છે એ 2 ચમચી લેશું. અચ્છા, અને આદુ મરચાની પેસ્ટ છે એ 1/2 ટીસ્પૂન લેશું. ઓકે, હવે આપણે એને 2 ચમચી દહીં નાખીને પેસ્ટ બનાવશું. અચ્છા, આપણે એની ફાઇન પેસ્ટ કરી લઈએ. ચેક કરી લેશું. ઓકે, આપણી પેસ્ટ રેડી છે. એટલે આમાં ફક્ત આપણે પાલક જ લીધી છે, પાલકની સાથે કોથમીર કે એવું કંઈ લઈ શકીએ? ના, જનરલી આમાં પાલક જ યુઝ થાય છે, કારણ કે તો જ એને પાલક પછડી કહેવામાં આવે છે. હા હા, આમાં આપણે થોડુંક સોલ્ટ એડ કરશું. રાઈટ, જરૂર પ્રમાણે નાખશું.
આપણે ડાયરેક્ટલી એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. એટલે બધું ક્રશ જ કરવાનું? હા, બધું ક્રશ કરીને મિક્સ કરવાનું છે અને પછી એને તડકા દેવાનો છે. ઓકે, એટલે આ રીતે આમાં કાચી પાલક જ વપરાય? હા, કાચી પાલક જ. ઓકે, પેન ઓન કરી દઈશું. એક ચમચી તેલ એડ કરશું. અને આપણે શાની સાથે સર્વ કરી શકીએ? આપણે આને રાઈસ સાથે સર્વ કરી શકીએ. મેં જેમ કીધું એમ પિકલ તરીકે હોય તો પરાઠા, કોઈ ભી પરાઠા સાથે ભી ચાલે. અચ્છા, ઓકે. તેલ આવી ગયું છે, રાઈ એડ કરશું અડધી ચમચી. હા, અડધી ચમચી અડદની દાળ છે. છ સાત લીમડાના પાન છે. અને એક લાલ મરચું છે, સૂકું લાલ મરચું. ગેસ ઓફ કરી દે. વઘાર સાઉથ ઇન્ડિયન. ઓકે, હવે આમાં એડ તડકો એડ કરી દેશું. સાઉથ ઇન્ડિયામાં પણ ઉગાડી પછડી એ બી બહુ જ પોપ્યુલર છે. અને ત્યાં પછડી એટલે ચટણી. હા, ચટણી. મેં જેમ કીધું એમ સ્પાઈસી અચાર તરીકે થી સર્વ થાય છે. તો તૈયાર છે આપણું પાલક પછડી. પાલક પછડી બનાવવા માટે જોઈશે પાલક 1 કપ, સમારેલા ટામેટા 1/2 કપ, સમારેલી ડુંગળી 1/2 કપ, સૂકા ટોપરાની છીણ 2 ટીસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 1/2 ટીસ્પૂન, દહીં 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે. વઘાર માટે જોઈશે તેલ 1 ટીસ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, અડદની દાળ 1/2 ટીસ્પૂન, મીઠા લીમડાના પાન 6 થી 8 નંગ, સૂકા લાલ મરચા 1 નંગ. પાલક પછડી બનાવવાની રીત: મિક્સર જારમાં પાલક, ટામેટા, ડુંગળી, સૂકા ટોપરાની છીણ, આદુ મરચાની પેસ્ટ અને દહીં ઉમેરી ક્રશ કરી લો. હવે તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી પછડી તૈયાર કરો. પછડીને સર્વિંગ બાઉલમાં લઈ લો. હવે વઘાર માટે વઘારિયામાં તેલ, રાઈ, અડદની દાળ, મીઠા રીંગણાના પાન અને સૂકા લાલ મરચાનો વઘાર કરી તેને પછડી પર રેડી પાલક પછડીને સર્વ કરો. તો તૈયાર છે પાલક પછડી. સમર્સમાં આપણે તરબૂચ, તેટી, દ્રાક્ષ, નારંગી આ બધા ફ્રૂટ્સ કેમ ખાવા જોઈએ? કારણ કે તેની અંદર 90%થી વધારે પાણી રહેલું છે અને આપણા શરીરને સમર્સમાં સૌથી વધારે જરૂર હોય. એટલે સમરમાં આપણે આનો ઉપયોગ કરીએ તો ખૂબ જ સારું. બહુ જ સારું. નાનું બાઉલ દાડમ છે, એ ભી આપણે એડ કરશું. ઓકે, અને થોડા થોડીક આપણે ગ્રેપ્સ નાખશું. ઓકે, કાળી દ્રાક્ષ. હા, કાળી દ્રાક્ષ નાખશું. હવે આને ચર્ન કરી લે.
સુપર. વાયલેટ વંડર બનાવવા માટે જોઈશે દહીં 1 કપ, કાળી દ્રાક્ષ અને ખાંડનું મિશ્રણ 2 ટેબલસ્પૂન, તેતી 1/2 કપ, દાડમના દાણા 1/4 કપ, કાળી દ્રાક્ષ 2 ટેબલસ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે પુદીનાના પાન. વાયલેટ વંડર બનાવવાની રીત: મિક્સર જારમાં દહીં, દ્રાક્ષનું પલ્પ, તેતી, દાડમના દાણા અને કાળી દ્રાક્ષ ઉમેરી ક્રશ કરી લસીને સર્વિંગ ગ્લાસમાં લઈ પુદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે વાયલેટ વંડર. આયુર્વેદ પ્રમાણે જો દહીંને તમે માટલામાં કે પછી માટીના વાસણમાં જમાવો ને તો ડાયજેશન માટે તે ખૂબ જ હેલ્પ કરે છે. અને ઉનાળામાં જો તમને બ્લોટિંગનો પ્રોબ્લેમ હોય, એટલે કે તમારા શરીરમાં પાણી ભરાઈ જતું હોય અને સૂજી જતા હોય, તો એના માટે પણ દહીં ખૂબ જ સારું છે. લાસ્ટ વીક અમે જે રેડી ટુ ઈટ રેસિપી શીખવાડી હતી ને, એના વખાણ કરતો સરસ મજાનો પત્ર આવ્યો છે, જે લખ્યો છે શિવાની ત્રિવેદીએ મહેસાણાથી. અને તેઓ લખે છે કે ફટાફટ બનતી રેસિપીઝ કોને ના ગમે, અમને તો ખૂબ જ ગમી રેડી ટુ ઈટ રેસિપીઝ. થેન્ક યુ સો મચ રસોઈ શો, કે તમે આવા ઇનોવેટિવ સબ્જેક્ટ સાથે દર અઠવાડિયે કંઈક ને કંઈક નવી રેસિપીઝ બતાવો છો, અને જેના લીધે વર્કિંગ વુમનને બહુ જ સારા ઓપ્શન્સ મળી રહે છે. સો થેન્ક યુ સો મચ. આ જ રીતે નવી નવી રેસિપીઝ બતાવતા રહો અને અમારા કુકિંગ પ્રોબ્લેમના સોલ્યુશન બતાવતા રહો. થેન્ક યુ સો મચ કે તમે ટાઈમ કાઢીને અમારા માટે આટલો સરસ લેટર લખ્યો. તમે પણ કોઈ આવી ઇનોવેટિવ રેસિપી જાણતા હો તો રસોડે આવીને બનાવો. તમારી રેસિપી, તમારું નામ અને તમારો ફોન નંબર લખી મોકલાવો આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thecolorsgujarati.com.